આવતીકાલે યોજાનાર ધી છાપી નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બંને પક્ષોએ જીતની આશાઓ વ્યક્ત કરી. આગામી વર્ષ 2020-25ના ડિરેક્ટર સહિત હોદ્દેદારોની યોજાનાર છે ચૂંટણી. 10 સીટ માટે 12 જેટલા ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી. ગતરોજ છાપી પ્રાથમિક સ્કૂલમાં સવારે 8 વાગ્યાથી યોજાનાર છે ચૂંટણી. વડગામ તાલુકાના વેપારી હબ ગણાતા છાપી ખાતે આવેલ ધી છાપી નાગરિક સહકારી બેંકના આગામી વર્ષ 2020-25ના ડિરેક્ટર તેમજ હોદ્દેદારોને લઈ આ ચૂંટણી યોજાનાર છે, જેમાં જાહેરનામું પડતાની સાથે જ કુલ 44 જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા, જેમાં 3 જેટલા ફોર્મ ખામીઓને કારણે રદ થયા હતા અને 3 ઉમેદવારો બિનહરીફ થયા હતા અને 26 જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા હવે 10 સીટો માટે 12 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. હવે જોવું રહ્યું કે મતદારો કોના માથે જીતની પાઘડી પહેરાવે છે અને કોનું પત્તું કપાય છે એ તો આગામી સમય જ બતાવશે. વેપારી પેનલના 10 ઉમેદવારો સામે અપક્ષના 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ અને વ્યાકુળતા જોવા મળી રહી છે. અપક્ષ ઉમેદવાર વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી નાના વેપારીઓ અને આમ લોકોને પડતી હાલાકીઓ અને બેંકના ચાલુ હોદ્દેદારો દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવતી હતી, જેને લઈ લોકોમાં ભારે રોષની લાગણી હોવાથી અમે આ લોકોનો અવાજ બની લોકોને લડત લડવા માટે આ ચૂંટણી લડીએ છીએ. છેલ્લા 2 ટર્મથી આ બેંકની ચૂંટણી સમરસ થતી આવી છે, પરંતુ અનઘડ 2 વાર અને વહાલા દવાલાની નીતિ સામે આ ચૂંટણી થઈ રહી છે તથા સામે પક્ષે રહેલી પેનલને હરાવી પોતાનો વિજય થશે તેવી આશાઓ વ્યક્ત કરી હતી અને પોતાના નિશાન પતંગ અને વિમાન પર વોટ આપી અપાવી વિજય બનાવવા માટે લોકોને હાકલ કરી હતી. સામા પક્ષે 10 લોકો દ્વારા પેનલ બનાવી અને વિજયની આશા સાથે પોતાની જીત નિશ્ચિત છે તેવી આશા વ્યક્ત કરી હતી. પેનલના ઉમેદવાર સુરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વેપારી પેનલના અને બેંકના આદ્ય સ્થાપક બીકે દોશીના સુપુત્ર પંકજભાઈના નેતૃત્વ નીચે તમામ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છીએ અને અમારું નિશાન ત્રાજવું છે અને સભાસદો અમને વોટ આપે ને ચોક્કસથી વિજય બનાવશે તથા સભાસદોને પણ પોતાની પેનલના ઉમેદવારો વોટ આપવા હાકલ કરી હતી. હવે જોવું રહ્યું કે સભાસદો એટલે કે મતદારો કોના પર વિશ્વાસ મૂકી જીતની પાઘડી પહેરાવે છે અને કોનું પત્તું કપાઈ જાય છે એ તો આગામી ચૂંટણી થયા બાદ તેનું રિઝલ્ટ આવે પછી જ ખબર પડશે, પરંતુ હાલમાં આ ચૂંટણીને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઉમેદવારોના પણ હાર જીતને લઈ જીવ તાળવે ચોટ્યા છે. રિપોર્ટર પ્રદીપ પરમાર. સરકારી બેંકની 2020-2025 સુધીની ચૂંટણીમાં વેપારી પેનલમાં બેંકના આદ્ય સ્થાપક એવા બીકે દોશીના સુપુત્ર પંકજભાઈ જે યુવા ઉદ્યોગપતિ છે એમના નેતૃત્વની નીચે હાલ વેપારી પેનલ લડી રહી છે, જેનું તાજનું નિશાન છે 1 જણને 10 વોટ આપવાના છે. 10-10 વોટ તાજવામાં આપી અપાવી અને ખૂબ જંગી બહુમતીથી જીતાડો એવી મારે શેર સભાસદોની મારી અપીલ છે. સહકારી બેંકના વાલા સભાસદો, નમ્ર વિનંતી કે આગામી નાગરિક બેંકની ચૂંટણીમાં તારીખ 20-12-2020 રવિવારના અપક્ષ વેપારી પેનલના ઉમેદવાર પતંગ અને વિમાન નિશાન ઉપર તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવીને વિજય બનાવશો. જી બીજી વાત એ કહેવા માગું છું કે છેલ્લા 10 વર્ષથી છાપી ગામ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું ઇલેક્શન થયું નથી. ત્યારથી અત્યાર સુધીમાં ઘણા ગ્રાહકો, શેર સભાસદો લોનો માટે જે પરેશાન થયા છે, એવા ઘણા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નોની લડાઈ લઈને અમે અહીંયા ઉતર્યા છીએ. બીજી વાત એ કહેવા માગું કે હમણે જે ગવર્મેન્ટની સહાયવાળી જે લોનો થઈ, આત્મનિર્ભર લોન, એના માટે ઘણા માણસોનું કામ થયા નથી. જે એમના નજીકના લાગતા સંબંધીઓને લોનો મળી છે, બીજાને મળી નથી. અને અમે એક આમ આદમીનો અવાજ લઈને ઉતર્યા છીએ, એક જમીન પર ચાલનારો માણસનો અવાજ લઈને ઉતર્યા છીએ. બીજું એવું કહેવા માગું છું કે છેલ્લા 10 વર્ષથી કયો સભાસદ ક્યાં રહે છે, કઈ બાજુમાં રહે છે, કોઈને ખબર નથી. આ અમે બેડું ઝડપ્યું છે અને એ લોકો આજે ઘરે ઘરે જઈને જે વોટ માગવા આવે છે, તમારો પરિચય કરાવે છે, કયો સભાસદનું ઘર ક્યાં આવ્યું, એ કેવો માણસ છે, એ બધું બેડું અમે ઝડપ્યું છે. ત્યારે તમારા ઘર સુધી આ લોકો આવ્યા છે, એમને માયા નથી. એમને એમ ચૂંટણી વગર બેસી જવું હતું અને વહીવટ કરવો હતો,
આજે અમને ખબર પડી છે કે વહીવટ કઈ રીતે થાય, કેમ કેમ કરીને સભાસદ આપણને વોટ આપે છે અને કયા સભાસદનું કઈ રીતે કામ થાય એ બધું અમે આ બેડું ઝડપ્યું છે. તો મારા વાલા સભાસદોને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે અમને 8 વોટ તમારે જે આપવા આપી શકો છો, પણ અમને 2 વોટની મદદ, એક પતંગના નિશાન ઉપર અને એક વિમાનના નિશાન ઉપર 2 મત આપી અપાવી અને વિજય બનાવજો. અમારું વિજય નિશ્ચિત છે, અમે જીતવાના જ છીએ એ નક્કી જ છે. જય હિન્દ, જય ભારત, જય ભારત.